રામ રામ સૌ દોસ્તોને તો આજે આવી ગયો છું વાડીએ અને વાડીએ ખૂબ સુંદર નજારો છે ઝાડ છે અને અત્યારે ખેતરમાં પાણી જાય છે તો આ ઉનાળામાં ખૂબ તડકો પડે છે અત્યારે તડકો હમણાંથી બહુ પડે છે એટલે આમ વાડીએ મજા આવે કારણ કે વાડી એકદમ ઠંડુ વાતાવરણ હોય અને જો આ પાણી જાય છે ખેતરમાં વાડીમાં અને બધા ઝાડ તો વાડીએ ખૂબ મજા આવ્યું છે તો આજ તમને વાડી બતાવું કેટલી મસ્ત વાડી છે તો આ પાણી ક્યાંથી આવશે તમને બતાવું ખૂબ સુંદર નજારો છે જ્યાંથી આ પાણી આવે છે ત્યાં જો અહીંયા છે કૂવો અને મોટર ચાલુ છે પાણી આવે છે આ કુંડીમાં થઈને તો ખૂબ સુંદર લાગે છે જે પાણી પડે છે તો આ રીતનું પાણી આવે છે અને અહીંયાથી જાય છે ધોરિયામાં થઈને ખેતરમાં તો આ રીતનું આગળ પાણી જાય છે ને અમારા ભાઈ પાણી છે તો પેલા કૂવો બતાવું કૂવો કેવો છે તો કૂવો છે અહીંયા કુવો જોઈ લો ઘણો ઊંડો છે અને પાણી પણ ઘણો અંદર છે તો આ રીતનો કુવો છે અને અહીંથી મોટર ચાલુ સીધું પાણી દોરિયામાં અહીંથી પાણી આવે છે અને જાય છે વાડીમાં અને જ્યાં પાણી જાય છે પાણી વાળે છે તે પણ આપણે જોઈએ ચાલુ જઈએ આગળ તો એકદમ સુંદર મજાનો નજારો છે ને જો તો કોને કોને આવી વાડીમાં મજા આવે કોમેન્ટ કરીને જણાવજો તો અહીંથી આગળ પાણી જાય છે અને અહીંયા બદામનું ઝાડ છે બદામ પણ આવેલી છે તો જોઈએ બદામ નીચે પડી છે નીચે પણ હશે તો આપણે ખાઈએ નીચે કે હોય તો બદામ જો પડેલી જ છે આ તો ખાઈ ગયેલા છે જો આ એ રહી પાક કલ એકદમ તો ચાલો ખાઈ બધા અને જો અહીંથી ખેતરમાં પાણી જાય છે ધોરિયો છે બહુ લાંબો તો આમ દૂર સુધી પાણી જાય છે અહીંયા છે આંબા તો આંબા પણ ઘણા બધા છે આ બાજુ દાડેમડી છે દાડેમ પણ આવેલા છે જો ઘણા બધા દાણે આવેલા છે જો તો દાડેમ અત્યારે જો આ દાળેમ જો પોપટ ખાઈ ગયેલા છે અત્યારે ભલે જો પછી આપણે નિરાતે બેસીને ખાઈશું અને આંબા આંબામાં આ વખતે કેરી નથી આવી બહુ ઓછી કેરી આવેલી છે કોઈક આંબામાં જ કેરી આવી છે આ વર્ષે લગભગ મોટા ભાગે આંબા બહુ ઓછા આવ્યા છે તો જો તમને કેરી કંઈ જોવા મળતી નથી અને આપણે દાવાનું છે આગળ આયા છે ગુંદાનું ઝાડ આપણે ઘણા વિડીયોમાં તમે ગુંદાના શાક જોયું છે તો ગુંદાનું શાક પણ સરસ બને છે એની મોરની ભાજી પણ બને છે અને અથાણું પણ સરસ મજાનું બને છે તો જો ગુંદા છે આપણે સામે જાય છે ન્યા આંબો છે એમાં કેરી છે લાડ બધી અને આપણે જો પહેલાં તમને બતાવ્યું પાણીનો ધોર્યો અહીંયા નીકળે છે અને અહીંથી જાય છે ખેતરમાં અને આ બધા તલ છે તો અત્યારે તલ પાવાનું કામ ચાલુ છે આગળ રોપ પણ છે પણ અત્યારે તલમાં જાય છે પાણી તો અત્યારે આ પાણી જાય છે ને આ જાય પાણી વાળવાનું કામ ચાલુ છે સામે આંબો છે અને આંબામાં કેરી ઘણી બધી છે તો આપણે કેરી ખાવાના છીએ આજ મીઠું મરચું નાખીને મસાલાદાર કેરી બનાવીને જ ખાવાની છે પણ પહેલાં જઈએ ખેતરમાં ને જો આ બધા તલ છે તલ પણ સરસ છે ફાલ પણ સારો આવેલો છે જો બહુ દૂર થી પાણી આવે છે ધોરિયામાં અને આથી જાય છે ખેતરમાં આ બાજુ જાય છે આ બધા તલ લીલાસમ તો તલ પી રહેવા એવા છે અને તલ પી જાય એટલે હવે જવાનું છે કેરી ખાવા અમે સામે આંબો છે તો આંબાની કેરી તોડી અને મસ્ત મજાનો મસાલો બનાવી અને ખાટી મીઠી ખાવાની છે કેરી તો હવે આ બે પાળિયા બાકી છે આ પહેલું તો પી ગયેલું છે આ બે પી જાય એટલે પછી કેરી ખાઈ ચીકું ખાઈ ખાવાનું ખાઈ કારણ કે ભૂખ લાગી છે હું તો જમીને આવ્યો હતો આ જમ્યા વગર ન આવ્યો હતો તો લાગી છે ભૂખ હાલ નાકો વાળ નહીં ખાલી તલ પી ગયા છે અને હવે જાય છે આપણે ઢાળિયા બાજુ અને કેરી છે ચીકું છે કંઈક કાળેમ છે કંઈક ખાઈ લાગી છે ભૂખ તો પહેલાં જાવ આંબે કેરી તોડવા આંબે આવી ગયા છે ને આંબામાં બહુ ઝાઝી કેરી છે આપણે પહેલાં આંબા બતાવ્યા એમાં કેરી નહોતી પણ આ આંબામાં બહુ કેરી છે અને આપણે આ દેશી આંબો છે એટલે કેરી થોડી ખાટી મીઠી હોય પણ ખાટી મીઠી કેરી ખાવાની જ મજા આવે તો કેરી નીચે પણ ઘણી પડી છે તો પોપટ અને પક્ષીઓએ નીચે પણ પાડેલી છે અને પવનની ખરી ગયેલી છે તો આપણે નીચેથી કેરી લઈ લઈ અને એક બે કેરી ખાઈ જો પોપોટે ખાધેલી છે કેરી સરસ છે તો જો એટલી નીચેથી ભેગી થઈ છે હજી ઘણી પડી છે જો અહીંયા છીએ ઘણી કેરી પડી ગયેલી છે ઓ કેરી જો કેટલી કેરી છે બહુ જાજી કેરી છે આંબામાં જો કેટલી કેરી છે જો કેટલી બધી કેરી છે આખો આંબો કેરીનો ભેરો છે તો આનું બનાવવા છે અથાણું તો અથાણું સરસ બનાવી દેશે આંબાનું થોડાક ટાઈમમાં અથાણું બને એવડી કેરી થઈ જશે તો જો કેરી પાંચ કેરીનો લુમખો છે તો આખા આંબામાં કેરી તાજી છે જો બધે કેટલી કેરી છે એટલી કેરી કેરી જ છે આ ખાંબામાં આંબો જો આવડો છે એટલામાં એક જ આંબો છે અંદરથી ઓછી કેરી દેખાય પણ બાર બાર થી જોવો તો એકદમ કેરી કેરી દેખાય કેરી અમે ઉપરથી તોડી નીચે કેરી પડી હતી તો એ જ અમે ખાઈશું અને હવે જાય ઢાળિયા બાજુ ને કંઈક મીઠું મળશું ગોતીને ખાઈ કેરી તો જો આવડો આંબો છે આ રીતનો અને ઝાઝી બધી કેરી છે અને જાજી કેરીનો તો લગભગ મોટાભાગે કેરીનો તો અથાણું બનાવીશું અને એ પછી થોડી બાકી રે તો પકવશું અને પાકેલી કેરી ખાઈશું તો જઈએ આપડે ઢાળી બાજુ